નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે હાલ નો વિષય છે ચીર પુરાતન છે આયુર્વેદ આર્યોની સભ્યતાની જેમ આયુર્વેદ ની પરંપરા પણ ચીર પુરાતન છે વૈદિક વાંડમયમાં તેની ઉત્પત્તિ બ્રહ્માજી દ્વારા થઈ એવું માનવામાં આવ્યું છે તેના અનુસાર પ્રજાપતિએ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અર્થર્વેદનું મંથન કરીને આયુર્વેદ બનાવ્યો આ પાંચમો વેદ તેમણે ભાસ્કરને આપ્યો ભાસ્કરે સ્વતંત્ર સંહિસ્તા બનાવીને તે પોતાના શિષ્યોને ભણાવ્યું તે બધા શિષ્યો વેદ વેદાંગને જાણનારા અને રોગોનો નાશ કરવામાં નિપુણ બન્યા તે બધાએ પોતપોતાના તંત્રો બનાવ્યા એ બધાને ધન્વંતરીઓએ ચિકિત્સા તત્વ વિજ્ઞાન દીવાદાળો ચિકિત્સા દર્શન કાશી રાજે ચિકિત્સા કોસમુદ ઈ તથા અશ્વિની કુમારોએ ચિકિત્સા સારતંત્ર તથા બ્રહ્મગ્નનો વિકાસ કર્યો આ રીતે न कूड़े वेदक सर्वस्व सहदेवे व्याधि सिंधु विमर्दन यमे ज्ञावन जीवन दान जनके वेदक सहज भजन चंद्रमाना पुत्र बुधे सर्वसार सार तंत्रसार वेदांग वेदांगसार पहले विधिदान कर्थे सर्वधर अने અગત્ય દ્વૈદ્ર નિર્ણય તંત્રનું પ્રતિપાદન કર્યું આમ સોળ તંત્રોએ ચિકિત્સા વિજ્ઞાનને પ્રકાશિત કરવા અને બધા બીજ રોગોને નષ્ટ કરનાર તથા બળ આપનાર છે આયુર્વેદિકની વ્યાખ્યા કરતા ચરકે તેમણે આયુષ્ય શરીર ઇન્દ્રિયો મન તથા આત્માનું સંપર્ક જ્ઞાન કર્યું છે રોગવેદમાં રૂજાસ્વર્ણ ને અશ્વિની કુમારે આંખ પ્રદાન કરવી ચોયન ઋષિએ ફરીથી યુવાન થઈ જવું વગેરે કથાઓની સાથે વેદના લક્ષણો પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે યજુર્વેદમાં પણ ઔષધિઓના ઘણા મંત્રો મળે છે તે મંત્રોના વ્યાખ્યાનની સ્પષ્ટ થાય છે કે ઔષધોનો ઉપયોગ યજ્ઞ કર્મ અને તથા સ્વાસ્થ્ય માટે કરવામાં આવતો હતો એટલું જ નહીં એમાં ઔષધિઓને કરવામાં આવતી અનેક પ્રકારની પ્રાર્થનાઓનો પણ ઉલ્લેખ આવે છે અર્થવેદના આયુર્વેદ વિશે વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે એમાં વનસ્પતિનો સ્પષ્ટ નામોલેખ કુમિ વિશે જાણકારી અલ્પ ચિકિત્સા પ્રસ્તુતિ વિજ્ઞાન વગેરે વિષયો જોવા મળે છે અર્થવેદનો અર્થ અર્થવેદનો સંબંધ મનુષ્યના સાથે ક્રિયાત્મક રૂપથી હોવાના કારણે આયુર્વેદકનો સંબંધ એના કરતા વિશેષ છે એમાં વનસ્પતિનો ઉપયોગ સ્વતંત્ર રૂપમાં જોવા મળે છે વૈદિક ઉલ્લેખ અનુસાર પાણી સૃષ્ટિ કરતા પહેલા ઔષધિને ઉત્પન્ન થાય ઔષધિ પૂર્વા જાતા દેવભય ભવ્ય શિસ્ત્રયુગમ પુરા ચૈત્રીય તથા સતપથ બ્રાહ્મણોમાં પણ આયુર્વેદિક પરંપરાનો વિશિષ્ટ વર્ણન મળે છે ઉપનિષદોમાં પણ આયુર્વેદના વિચારોની છાપ દેખાય છે ચરકની પરિપાટીમાં સ્પષ્ટ રૂપે ઉપનિષદોનો પ્રભાવ છે રામાયણમાં પણ આયુર્વેદિક સંબંધી ઉપદ્રકરણ મળે છે વાલ્મિકી રામાયણમાં યુદ્ધકાળમાં હનુમાનજી દ્વારા ઔષધિ માટે પર્વત ઉખાડી લાવવાનો ઉલ્લેખ છે તે ઔષધિ સુષ્ણે વેદ લક્ષ્મણ તથા વાનોરને આપી હતી સંભવત વેદ શબ્દ રામાયણના પહેલા આવ્યો છે તે વખતે ચિકિત્સા તથા ઔષધિ ચિકિત્સાની પૂરતી ઉન્નતિ થાય તે વખતે આયુર્વેદિક આઠ અંગોમાં વહેંચાયેલું હતું તે આઠ અંગ શલ્ય શિષ વિરોધિક ભૂત વિદ્યા રાસાયણ વાજીકરણ તથા કાર્ય ચિકિત્સાના રૂપમાં પ્રચલિત હતા મહાભારતના લોકપાલ સમાર દાન પ્રકરણના નાળદ યુધિષ્ઠના સવાદ પરથી ખબર પડી છે કે તે સમય સુધી આઠે અંગની સંપૂર્ણ રીતે વિકસિત થઈ ગયા હતા પાણીની વ્યાકરણમાં પણ આયુર્વેદિકનો પરિચય મળે છે ગોલ્ડ સ્કૂટ કર્ણના મતે પણિની નિઘંટુથી પૂર્ણ પરિચિત હતા બૌદ્ધ યુગમાં આયુર્વેદિક વિજ્ઞાનનો સંપૂર્ણ વિકાસ કરી ચૂક્યા બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં ઠેર ઠેર તેને એક વિશાળ પરિચય મળે છે નાવનિતકમ ગ્રંથ પૂર્ણ આયુર્વેદિકની જ રચના છે સત ધર્મ પુંડેરી કણના સંબંધ આયુર્વેદિક સાથે છે ત્રીજા મુખ્ય ગ્રંથ વિનય પિટક છે અને ભિક્ષુકના આચરણ સંબંધિત છે તેના સંબંધમાં પણ મુખ્યત્વે આયુર્વેદિકનો સાહિત્યની સાથે જ છે તેનો આધાર ચરક સંહિતા જ છે એના આધારે ચરક સંહિતાના કેટલાક શબ્દો તથા એ શબ્દોની ચિકિત્સાનો સાચો પરિચય મળે છે તે સમયે આયુર્વેદિકના આઠ અંગ સંપૂર્ણ રીતે વિકસિત ચૂક્યા હતા ચોથા ગ્રંથ મિલિન્ડ પૃષ્ઠા આયુર્વેદનો પરિચય કરાવે છે અને એમને જીવણે આયુર્વેદના ઉત્કૃષ્ટનું વર્ણન કર્યું છે તેઓ એ સમયના કુશળ વેદ હતા વેદ ઉપનિષદ તથા બૌદ્ધ ધાર્મિક ગ્રંથોની જેમ સ્મૃતિઓ પણ આયુર્વેદ ની ગૌરવપૂર્ણ પરંપરાઓ ઉલ્લેખ મળે છે મનસ્મૃતિમાં પણ ઉધ બીજોના ભેદ ઔષધિ વનસ્પતિ વૃક્ષ અને મલિના રૂપમાં બતાવવામાં આવ્યું છે યાજ્ઞા વાલ્કલ્ય સ્મૃતિમાં આયુર્વેદિક વિશે તથા ચરક સંહિતાના બતાવવામાં આવેલા અસ્થિરોના ઉલ્લેખ છે ચરક સંહિતાના અસ્થિર ગણનાનો ઉલ્લેખ છે ચરક સંહિતાના ત્રણસો સાઠ અસ્થિઓ બતાવવામાં આવ્યા છે યજ્ઞવલ્કે સ્મૃતિમાં પણ મનુષ્યની અસ્થિરગણના ત્રણસો સાઠ બતા નારદીય સ્મૃતિમાં પણ અલ્પ ચિકિત્સા ઉદાહરણ આપેલું છે બોધાયશ સ્મૃતિમાં ઘણા સમય પછી પણ ગણાય છે તેમાં ચક્રચર નો એક બીજો પણ ભેદ બતાવવામાં આવ્યો છે એ તે ઉપનિષદના ચરક સજ્ઞાવાળા ઋષિઓ તરફ સંકેત કરે છે

શિલાલેખો અનુસાર અશોકે અનુ મનુષ્ય ઘણા પશુઓ બંને માટે દવાખાનો બનાવ્યા હતા મૌર્ય યુગ પછી કુષાણ યુગ ઈસવીસન પૂર્વે બસો થી ઈસવીસન બસ એકસો છોતેર સુધી રહ્યો કનિષ્ઠ તે યુગની સૌથી પ્રતાપી રાજા હતો તેને રાજવૈદ ચરક પરંપરાનો હતો ઈસવીસન ઓગણીસો છોતેરથી ઈસવીસન ત્રણસો ચાલીસ સુધી નાગવંશ રહ્યો તેમાં સુશ્રિત સંહિતા લખાય એવું માનવામાં આવે છે સુશ્રિત સંહિતામાં ઉપદેશ આપનાર કાશીરાજ ધન્વંતરી છે શ્રોતા રૂપમાં સુશ્રુત છે અને ભૌગોલિક ક્ષેત્ર ભારતનો વાવ્ય ભાગ છે સમુદ્ર ગુપ્ત તથા ચંદ્રગુપ્ત બીજા સમયના સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે તે વખતે આયુર્વેદનું જ્ઞાન પડાકાોએ હતું તે વખતે આયુર્વેદિક શાસ્ત્રો અષ્ટાંગ હૃદયની રચના વાઘમઢે કરી હતી ચરક તથા પછી એ પ્રમાણિક સહિત છે ગુપ્તકાળમાં આયુર્વેદિક ગ્રંથ નાવનિતકમ પણ પ્રસિદ્ધ છે એમાં આત્રેય ચાર પાણી જશુકરણ સર પેલ હારી તથા શ્રુશ્રુતનો ઉલ્લેખ છે એ જ યુગના વરા મિહિરનો જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ બૃહસ્થ સંહિતા પણ લખાયેલો હતો તેમાં પણ આયુર્વેદના વિષયો જેવા કે વ્રજ લેપ પટરાગ વગેરેનો ઉલ્લેખ છે ઉત્તમ યુગ સામ્રાજ્યમાં બ્રાણ ભટ્ટે કાદંબરીમાં પારામાંથી સોનું બનાવવાનું વર્ણન કર્યું છે પાલ અને જેના વંશી રાજાઓના સમયમાં બંગાળાના શાસ્ત્રોના નવા ગ્રંથ લખાયો બંગસેન વગેરે પ્રસિદ્ધ સમયમાં થયો હતો રાજ્યના સહયોગથી આયુર્વેદિક શાસ્ત્રની વૃદ્ધિ થઈ હતી એમાં સૌથી પ્રથમ ચક્રપ્રાણી દત્ત થયા તેમણે વેદકોષ આયુર્વેદિક દીપિકા નામથી ચરકની દીકા ભાનુમતી નામની શરોષતકને ટીકા ત્યંગ દરીન્દ્ર સુબંગ કロナ ચિકિત્સા ગ્રહણ દ્રવ્ય ગ્રહણ અને સાર ગ્રહણ વગેરે વૈદ્ય રચના કરી હતી ચરકની અને પાતંજલ ટીકાઓના કારણે તેમણે ચરક ચતુરાનંદ કહેવામાં આવ્યા હતા મોગલ કાળમાં આયુર્વેદનો પ્રચાર મંદ પડી ગયો હતો જો કે તે સમય દરમિયાન નિઘંટુ તથા રાસાયણ શાસ્ત્રનો વિકાસ સારી રીતે થયો હતો નારી વિજ્ઞાનની શરૂઆત એ સમયમાં થઈ હતી અકબરે આયુર્વેદિકના બીજા અંગોના વિકાસનો રસ દર્શાવ્યો હતો તે વખતે આયુર્વેદિકા ચિકિત્સાનો ઉલ્લેખ નિકોલિયો મેન્સ્યુસીએ પોતાના પુસ્તકમાં મુગલ ઇન્ડિયામાં કર્યો છે દક્ષિણ ભારતમાં અગસ્ત્ય ઋષિએ સંસ્કૃતિનો વિકાસ કર્યો હતો તેઓ ઉજવ હિમાલયની આયુર્વેદિક પરંપરાને ત્યાં લઈ ગયા હતા તેમણે કુલ સત્ય તથા વેરાયને આયુર્વેદિકનું જ્ઞાન આપ્યું ધન્વંતરી હતા કેરળમાં ઈસવીસન પચાસમાં આયુર્વેદિક નામ ખૂબ ઉત્કૃષ્ટ થયો હતો આંધ્રપ્રદેશમાં વેદો ચિંતામણી અને વસવરાજીયમ નામના સંસ્કૃત ગ્રંથોમાં ઉપયોગ કરે છે આયુર્વેદિકમાં રસાયણ શાસ્ત્ર આદ્ય કરતા નાગાર્જુન ચોરાસી મહાસિદ્ધોમાંનો એક હતો અગિયારમી સદીમાં ભારત આવેલા અકબરનીઓએ તેમનો ઉલ્લેખ કર્યો નાગાર્જુન એ વિદ્યામાં પરંપરાગત હતા ના સંપ્રદાયના મત્સ્યેન્દ્રનાથ તથા ગોરખનાથના નાથ પંથીઓ માટે રસ ગ્રંથ આજે પણ પ્રચલિત છે નાગાર્જુનને નાગાર્જુન તંત્ર નિત્યનાથનો રસ રત્નાકર રત્નાકમાલા વગેરે મહત્વના છે ગોરખનાથને રસાયણ વિદ્યાની શોધ કરનાર માનવામાં આવે છે આઠમી સદીમાં રસ સ્વતંત્રનો વિકાસ થયો અને અગિયાર બારમી સદીમાં તે સોળે કળાએ ખીલી ઉઠ્યું આયુર્વેદિક એ શાશ્વત તથા નિત્ય માનવામાં આવે છે આ જ્ઞાન ભારતમાં વિકસિત થયું અને અનેક દેશોમાં તેનો પ્રચાર થયો ગ્રીસમાં વેદ હિપોક્રેટ ભારતીય આયુર્વેદિકના પ્રશંસક હતા એ જ રીતે મિસર ઈરાન બેબિલિયોનિયા ટિબેટ ચીન તથા મ્યાનમારમાં આયુર્વેદિકની પરંપરા જોવા મળે છે બંગાળના કવિરાજ ગંગાધરે આયુર્વેદિકમાં ઊંડું સંશોધન કર્યું હતું કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલી આયુર્વેદિક કોલેજના ઘણું કામ કર્યું છે ઓગણીસો બે માં હરિદ્વારના ગુરુકુળ કાંગડીની સ્થાપના થઈ હતી ભારત સ્વતંત્ર થયા પછી આયુર્વેદિક કોલેજની સ્થાપના થવા લાગી જય ગુરુદેવ જય ગુરુદેવ જય